પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીની વિશ્વસનીયતા સામે ઉઠી રહેલા સવાલો વચ્ચે નવા વડાપ્રધાન કોણ બનશે તે અંગે નામ લગભગ ફાઇનલ કરી લેવાયું છે. આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. આવી સ્થિતિમાં દેશમાં પીએમએલએનના નેતૃત્વમાં ગઠબંધન સરકાર રચાશે. જો કે આ બધામાં ખાસ વાતો એ છે કે પીએમએલએનના ટોચના નેતા નવાઝ શરીફ અને બીજી સૌથી મહત્વપૂર્ણ પાર્ટી પીપીપીના વડા બિલાવલ ભુટ્ટોને વડાપ્રધાન પદ મળી રહ્યું નથી. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન પદ માટે પાર્ટી દ્વારા નોમિનેટ કરાયા હતા, તો પીએમએલએનના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે એક્સ પર આ અંગે માહિતી આપી હતી. પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફે તેમના નાના ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે અને પુત્રી મરિયમ નવાઝને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.